ओके अक्षर बराबर नहीं आवे हूं ना उकेले तो मैंने पूछी ले ओके चोपड़ी नो 7.8 है आई थिंक 7.7 पती गयो छे रकम वाचू छु सांभळो 70 सेंटीमीटर लांबा अने 4 किलोग्राम दळना एक धातुना सळियाने बन्ने छेड़ेथी 10 सेंटीमीटर दूर मुकेल बे छरीधार पर गोठवेल छे एक छेड़ाथी 30 सेंटीमीटर दूर અને 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવેલ છે છરી ધાર પર પ્રતિક્રિયા બળ શોધ શું કહે છે પહેલા સમજતા જઈએ આપણને 70 સેન્ટીમીટર લાંબો અને 4 કિલોગ્રામનો એક સળિયો કીધેલો છે જો ભાઈ આ 70 સેન્ટીમીટર લંબાઈ નું સળિયો છે સમાન આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતો સળિયો છે એવું સ્વીકારીએ આ એનું મધ્ય બિંદુ છે દેટ મીન્સ એ એનું દ્રવ્યમાન કેન્દ્ર થયું એનું ગુરુત્વ કેન્દ્ર પણ આ થશે કારણ કે નિયમિત આકાર હોય તો ગુરુત્વ કેન્દ્ર એ દ્રવ્યમાન કેન્દ્ર પર હોય બીજી વસ્તુ નિયમિત આકાર અને દરેક બિંદુ આગળ ગુરુત્વ પ્રવેગ સમાન હોય ત્યારે ગુરુત્વ કેન્દ્ર એ દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય તો આપણે તો પૃથ્વી પરના દરેક બિંદુ આગળ જી નું મૂલ્ય સમાન લઈએ માટે આ બિંદુ કે જે એનું મધ્ય બિંદુ જે છે એ જ દ્રવ્યમાન કેન્દ્ર એનું ગુરુત્વ કેન્દ્ર છે ઓકે એટલે એનું વજન બળ આમ નીચે લાગતું હશે આ વજન બળ ડબલ્યુ છે ઓકે હવે આ સળિયો ટોટલ 70 સેન્ટીમીટર નો છે અને ઓ બિંદુ કહી દઉં તો ઓ થી એ સુધીનું અંતર 35 સેન્ટીમીટર હોવું જોઈએ અને ઓ થી બી સુધીનું અંતર પણ 35 સેન્ટીમીટર હોવું જોઈએ એટલે પહેલા તો સ્પષ્ટતા કરી દઈએ ઓએ ઓબી બરોબર 35 સેન્ટીમીટર હવે અહીંયા આગળ આપણને આખો સળિયો એ છરી ધાર ઉપર ગોઠવવાનું કીધું છે છરી ધાર ક્યાં આગળ છે બંને છેડેથી 10 સેન્ટીમીટર એટલે ધારી લો બંને છેડેથી 10 સેન્ટીમીટર અંતર અહીં આગળ છરી ધાર છે આ છરી ધાર ઉપર આપણે ગોઠવેલું છે ક્લિયર છે ભાઈ અહીંયા આગળ આટલું અંતર આને આપણે નામ આપી દઈએ ચોપડી પ્રમાણે નામ આપવું જોઈએ એટલે તમારે વાંચો તો વાંધો ના ચોપડીમાં છરી ધારને K1 K2 વડે દર્શાવેલું છે આ K1 અને આ K2 ધેટ મીન્સ AK1 અને BK2 એ 10 સેન્ટીમીટર છે ઓકે આ ટોટલ એ થી ઓ 35 સેન્ટીમીટર છે એમાંથી AK1 એ 10 સેન્ટીમીટર છે તો આ બાકીનો ભાગ 25 સેન્ટીમીટર હોવો જોઈએ હજી આગળ હવે અહીંયા આગળ આપણને એક વજન લટકવાનું કીધું છે એ વજન રકમમાં એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર હવે અહીંથી આટલું અંતર 35 છે એઓની કિંમત તો અહીંથી 5 સેન્ટીમીટર આપણે છોડી દઈએ આ બિંદુને આપણે પી બિંદુ કહી દઈએ ચોપડીમાં જે મેં ઓ બિંદુ નામ આપ્યું છે અને જી નામ આપ્યું છે કારણ કે ગુરુત્વ કેન્દ્ર તો આ પી થી જી નું માપ શું હોવું જોઈએ 5 સેન્ટીમીટર કારણ કે એપી બરોબર 30 સેન્ટીમીટર
અને પીજી બરોબર 5 સેન્ટીમીટર. તમને ખબર પડવી જોઈએ કે એજી નું માપ ટોટલ છે 35 સેન્ટીમીટર. અહીંયા આ એજી અને બીજી કહી દીધી આપણે, આ એજી અને જીબી. ઓકે, એટલે આ 35 હતું, એમાંથી આટલું 30, એટલે આ બાકી રહ્યું એ 5. હવે અહીંયા 6 કિલોગ્રામ નું વજન લટકાયું, વજન લટકાયું 6 કિલોગ્રામ. ઓકે ચલો, છરી ધાર પર પ્રતિક્રિયા બળ શોધો, આવું કીધેલું છે. ચલો, આખી રચના સંતુલન સ્થિતિમાં આજે સમજો. ઓકે, હવે પેલા તો આ ટેકા ઉપર જે લે આ શું કરશે, એની ઉપર પ્રતિક્રિયા બળ લગાડશે આર વન. એ જ રીતે બીજો ટેકો પણ એની પર પ્રતિક્રિયા બળ લગાડશે આર ટુ. ઓકે, તો આ આર વન અને આર ટુ નું મૂલ્ય શોધવાનું, રિયલ દાખલો આપણો આ છે. ઓકે, પહેલી વસ્તુ તો અહીંયા આગળ મને તમને એટલી ખબર પડે કે ભાઈ યાંત્રિક સંતુલન સ્થિતિમાં છે એટલે પરિણામી બળે જીરો અને પરિણામી ટોર્કે છે. એટલે પહેલા હું સ્પષ્ટતા કરું, યાંત્રિક સંતુલનમાં હોવાથી, યાંત્રિક સંતુલનમાં હોવાથી સિગ્મા એફ બરોબર જીરો છે. ચલો, પરિણામી બળ કયા કયા છે, તો બળ કયા લાગે છે, એક તો જો આર વન, આર ટુ, વજન બળ અને આ 6 કિલોગ્રામ નું બળ. ક્લિયર? તો ટોટલ બળ કેટલું થયું, જો આર વન આર ટુ ઉપર તરફ છે, કે વન ક્યાં 6 કિલોગ્રામ નું વજન અને આ સળિયાનું પોતાનું વજન, એ બંને નીચે તરફ છે. એટલે અહીંયા હું લખું છું કે ધેટ મીન્સ આર વન આર ટુ નો સરવાળો એ આ વજન, આ સળિયાનું વજન કેટલું છે, આઈ થિંક 7 કિલોગ્રામ કીધેલું, નહીં સોરી 4 કિલોગ્રામ. એટલે આ ડબલ્યુ એ 4 કિલોગ્રામ અને આ જે વજન લટકાયું છે વધારાનું એ 6 કિલોગ્રામ છે. શું 6 કિલોગ્રામ એને જી વડે ગુણી નાખીએ. ઓકે, એટલે આર વન વત્તા આર ટુ આપણને મળ્યું કહેવાય, આર વન પ્લસ આર ટુ બરોબર 10 × 9.9 એટલે 58. સમીકરણ એક. બોલો ક્લિયર છો? બોલો આટલે સુધીમાં કોઈને પ્રોબ્લેમ? બોલો ભાઈ આટલું સમજવામાં કોઈને પ્રોબ્લેમ થાય છે? ઓકે, ધેટ મીન્સ સિગ્મા એફ બરોબર જીરો ઉપરથી પહેલું તો આપણે લઈ આવ્યા કે આર વન વત્તા આર ટુ બરોબર 98. હવે અજ્ઞાત બે છે આર વન અને આર ટુ, એટલે બે સમીકરણ તો ઓછામાં ઓછા જોઈશે, તો આ તો એક જ સમીકરણ મળ્યું. તો હવે બીજું સમીકરણ આપણને ખબર છે યાંત્રિક સંતુલનમાં છે, ધેટ મીન્સ આપણે ચાક ગતિય સંતુલન પણ હોય એટલે સિગ્મા ટાઉ બરોબર જીરો હશે. એટલે આપણે એ લખીએ ભાઈ સિગ્મા ટાઉ બરોબર જીરો, એ તમે લખો જ લખે ચાક ગતિ સંતુલન માં હોવાથી સિગ્મા ટાઉ બરોબર જીરો. ચલો, સિગ્મા ટાઉ એટલે આર એફ સાઈન થીટા, એફ એટલે બળનું માન અને આર સાઈન થીટા એટલે સંદર્ભ બિંદુથી બળની કાર્ય રેખા સુધીનું લંબાંતર. પહેલા તો સંદર્ભ બિંદુ નક્કી કરવું પડે. હું સંદર્ભ બિંદુ તરીકે આ મધ્ય બિંદુ લઈ લઉં છું જી, અને અહીંયા હું કૌંસમાં લખું છું જી ની સાપેક્ષે હવે ચર્ચા કરીશું. ચલો, પહેલું બળ
તો આપણે વિચારીએ ડબલ્યુ, તો ધ્યાન દીજો આ ડબલ્યુ ની કાર્યરેખા જી માંથી જ પસાર થાય છે, માટે લંબ અંતર જીરો, એટલે એને કઈ આને ટોર્ક વહી શકે નહીં. ચલો પછી કોણ આવ્યું, 6 કિલોગ્રામ, ચલો એને કારણે ટોર્ક 6 કિલોગ્રામ ગુણ્યા લંબ અંતર. ભાઈ જુઓ તો જી થી આ બળની કાર્યરેખા સુધીનું લંબ અંતર એટલે પીજી માં, એટલે ઇન્ટુ પીજી, બોલો ક્લિયર. જો 6 પીજી, ઓકે. હવે આર ક્રોસ એફ એટલે એની નિશાની નક્કી કરવી પડશે. તો જુઓ આર એટલે જી થી પી તરફ જવાની દિશા આ છે, ડાબી બાજુ જુઓ, હા, અને બળ નીચે તરફ. ભાઈ આ તો એન્ટી ક્લોક વાઇઝ, ધેટ મીન્સ પ્લસ. ચલો આ એક બળ પૂરું થઈ ગયું, આ ડબલ્યુ પણ પૂરું થઈ ગયું, કારણ કે એની કાર્યરેખા જી માંથી એટલે કે સંદર્ભ બિંદુ માંથી પસાર થઈ ગઈ. ચલો આ બે બળ તો ગયા, હવે ત્રીજું બળ આવે સીધું આર વન, એટલે લખીએ આર વન ને કારણે બળનું માન આર વન, અને લંબ અંતર જી થી આર વન સુધીનું અંતર એટલે જી કે વન, જી કે વન, આ જી કે વન, ક્લિયર છે? એટલે આટલું અંતર જી કે વન થયું. ઓકે, હવે સમગળી થશે કે વિષમગળી એ ચેક કરીએ, તો બળ ઉપર તરફ છે અને એનો સ્થાન સદિશ લે એટલે કે લંબ અંતર એ આ તરફ છે. તો જુઓ તો આવું થયું. ભાઈ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? તો કે ક્લોકવાઇઝ. ભાઈ ક્લોકવાઇઝ છે, ધેટ મીન્સ માઇનસ, એટલે આ માઇનસ. ચલો આર વન કમ્પ્લીટ, હવે આવે આર ટુ નો વાર. ચલો ભાઈ એટલે બળ આર ટુ, બળ આર ટુ, લંબ અંતર ચેક કરો, તો લંબ અંતર થશે જી આર ટુ એટલે જી થી કે ટુ એટલે જી કે ટુ, જી કે ટુ. હવે ભાઈ પ્લસ માઇનસ ની નિશાની, તો જો એનો સ્થાન સદિશ આર ની દિશા આમ થશે જમણી બાજુ, અને બળ છે ઉપર તરફ એટલે આર, આર ક્રોસ એફ એટલે આમ જઈશું. તમે જોઈ શકો છો એન્ટી ક્લોકવાઇઝ. ચલો ભાઈ એન્ટી ક્લોકવાઇઝ છે એટલે પ્લસ, અને આ સિગ્મા ટાઉ ઝીરો માટે ઇક્વલ ટુ આ ઝીરો છે. બોલો ભાઈ આ ખબર પડી છે બધાને? ટોટલ કેટલા બળ છે? ફરી એક વજન બળ, બે 6 કિલોગ્રામ નું વજન લટકાયું એ બીજું વજન બળ, બે પછી પ્રતિક્રિયા બળ 3, આ પ્રતિક્રિયા બળ 4, ટોટલ 4 બળ છે. એટલે 4 બળને કારણે આપણે ટોર્ક લખીએ છીએ. તો પહેલું બળ લીધું વજન બળ, અને વજન બળની કાર્યરેખા જી માંથી જ પસાર થાય સંદર્ભ બિંદુમાં, માટે એને કારણે ટોર્ક 0 એટલે મેં લખ્યું છે. પછી લીધું 6 કિલોગ્રામ બળ, એટલે આ 6 કિલોગ્રામ લંબ અંતર જી થી માપવાનું, જોઈ શકો જી થી પી, મેં લખ્યું પીજી. પ્લસ કે માઇનસ? તો કે આ જીપી ની દિશાને આગળ લંબાવે એટલે એની આર ની દિશા, બળ નીચે તરફ છે એટલે આર થી પી, સોરી આર થી એફ, જોઈ શકે એન્ટી ક્લોકવાઇઝ એટલે પ્લસ. પછી બીજું આ એક ને બે બળ પતી ગયા, હવે ત્રીજું બળ આવ્યું આર વન. તમે જોઈ શકો છો કે ભાઈ આર વન બળ નું માન થયું અને એનું લંબ અંતર જી થી, તો જી થી આટલું આર વન કહો કે આને આપણે કે વન નામ આપેલું, એટલે જી કે વન એવું લખ્યું. પછી એની નિશાની નક્કી કરવાની હતી, તો એની આર ની દિશા આ છે સ્થાન સદિશ આર, અને બળ ઉપર તરફ. તમે જોઈ શકો છો આમ જવાય છે ક્લોકવાઇઝ, ધેટ મીન્સ એ માઇનસ. હવે બાકી રહ્યું ખાલી આર ટુ, એટલે આર ટુ લંબ અંતર જી થી આર ટુ એટલે જી કે ટુ, એની આર ની દિશા આ છે જી થી આમ જમણી બાજુ, અને આર ટુ ઉપર તરફ છે એટલે
ચલો ભાઈ આ તો એન્ટી ક્લોકવાઇઝ એટલે પ્લસ. ચલો હવે આ માઇનસ આર વન જી કે વન એમના એમ રહેવા દો, કિંમતો મૂકતા જઈએ. સિક્સ પીજી ની કિંમત કેટલી છે જુઓ, તો પીજી તો આપણે શોધેલું છે 5 સેન્ટીમીટર, ક્લિયર? એટલે 6 ગુણ્યા 5 બધા સેન્ટીમીટરમાં છે એટલે બધું સેન્ટીમીટર ઉડી જશે એટલે ગુણ્યા 10 ની માઇનસ 2 લખતો નથી. ચલો પછી માઇનસ આર વન, આર વન તો આપણે ખબર નથી, જીકે વન ભાઈ આપણને ખબર છે એ થી આર વન નું અંતર 10 સેન્ટીમીટર હતું, એ થી કે વન, આર વન ક્યાં, એ થી કે વન 10 સેન્ટીમીટર. હવે આ ટોટલ હતું 35 સેન્ટીમીટર, એમાંથી આટલું 10 તો બાકી રહ્યું 25 સેન્ટીમીટર. એટલે તમે કહી શકો જીકે વન અને જીકે ટુ 25 સેન્ટીમીટર. અહીંયા લખી રાખું જીકે વન અને જીકે ટુ 25 સેન્ટીમીટર, એટલે આર વન ગુણ્યા 25. ચલો પ્લસ આર ટુ અને જીકે ટુ એ આપણે હમણાં જ વાત કરી 25. ચલો આ બંનેમાં 25 કોમન છે, કામ કરે માઇનસ 25 આર વન ને આમ લાવો એટલે પ્લસ 25 આર વન, અને આ પ્લસ 25 આર વન ને બરોબર ની આ તરફ લાવ્યો એટલે માઇનસ 25 આર વન, 25 કોમન એટલે આર વન માઇનસ આર વન ઇઝ ઇક્વલ ટુ શું રહ્યું અહીંયા 6 ગુણ્યા 5 30. તમે જોઈ શકો છો આર વન માઇનસ આર ટુ બરોબર 30 ભાગ્યા 25. ત્રીસ ભાગ્યા 25 એટલે 1.2 સમીકરણ નંબર 2. બોલો ભાઈ આટલે સુધીમાં કોઈને તકલીફ? ઓકે તો હવે જો ઓકે તમારી જોડે બે સમીકરણ છે, આર વન પ્લસ આર ટુ બરોબર 98 અને આર વન માઇનસ આર ટુ બરોબર 1.2. ચલો તો બંને સમીકરણનો સરવાળો કરો એટલે આર ટુ ઉડી જશે એટલે 2 આર વન બરોબર 99.2 મળશે. ચલો ફટાફટ એટલે તમને આર વન મળી જશે. ચલો 99.2 ભાગ્યા 2. ચલો ફટાફટ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીને જવાબ કોમન, આર વન પ્લસ આર ટુ બરોબર 98 અને આર વન માઇનસ આર ટુ બરોબર 1.2. બોલો ભાઈ શું આવે છે? 99.2 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 49.6 આવે છે. અને આર ટુ ફોર્ટી એઇટ પોઈન્ટ ફોર
48.16. ભાઈ ખ્યાલ આવે છે બધાને? સર બુકમાં જવાબ જ અલગ છે. એટલે શું બુકમાં શું જવાબ છે? એટલે સર R1 ની કિંમત 55 છે અને R2 ની 43, એવું લખ્યું છે. એપ્રોક્સિમેટલી